સુરતની પ્રખ્યાત પાટોડીને આજે આપણે બે અલગ રીતના નવા વઘાર સાથે તૈયાર કરીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરમાં નાના છોકરાઓથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે। ખાવામાં અને પચવામાં એકદમ હળવી, સાથે સાથે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી સુરતની પ્રખ્યાત આ પાટોડીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે, રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરજો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। તો સૌપ્રથમ મિક્સરના નાના જારની અંદર હું અહીંયા આદુના ટુકડા એડ કરું છું। તો મેં અહીંયા બિલકુલ નાની નાની સાઇઝના 3-4 આદુના ટુકડા લીધા છે, 7-8 કળી લસણની લીધી છે। લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, અને 3 લીલા મરચાં એડ કર્યા છે। આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો અહીંયા પાટોડીના મસાલાની અંદર લાલ મરચાંનો ઉપયોગ નથી કરવામાં આવતો, એટલે મેં તીખા લીલા મરચાં લીધા હતા, એટલે તે સ્વાદમાં થોડીક સ્પાઇસી અને ખાવામાં વધારે ટેસ્ટી બને। હવે અહીંયા એક બાઉલની અંદર મેં અહીંયા 1/2 કપ દહીં લીધું છે। દહીં આપણે પહેલાં આ રીતે સ્મૂથ કરી લઈએ। અહીંયા જે દહીં છે એ મેં થોડુંક ખાટું લીધું છે, આનાથી પાટોડી બહુ જ સ્વાદિષ્ટ બનશે। ત્યારબાદ અહીંયા 1 કપ ભરીને મેં બેસન લીધું છે, અને બેસન એકદમ ઝીણું જે આવે તે જ લેવાનું છે। સાથે જ આપણે અહીંયા 1/2 કપ પાણી પણ ઉમેરીશું, અને હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ। તમારું જે બેટર છે એ લમ્પ્સ ફ્રી બને અને ફટાફટ સ્મૂથ રીતે મિક્સ થઈ જાય, એટલા માટે તમારે જે બેસન છે એ સારી રીતે ચાળીને પછી જ તેનો ઉપયોગ કરવાનો। અહીંયા મેં બેસનને ચાળીને લીધો હતો તો એકદમ સરસ ફટાફટ તે મિક્સ થઈ ગયું, અને હવે આપણે તેની અંદર 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ પાટોડીનો કલર થોડોક યલોઈશ આવે અને સારો દેખાય એટલા માટે હું તેની અંદર બિલકુલ 5 ચમચી જેટલી હળદર એડ કરી રહી છું। ત્યારબાદ હું તેની અંદર 5 ચમચી હિંગ ઉમેરી રહી છું, અને સ્વાદ પ્રમાણે હું તેની અંદર 1/2 ચમચી મીઠું ઉમેરું છું। અહીંયા મીઠું મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો, અને હવે મેં અહીંયા 1 કપ પાણી લીધું છે। તો પહેલાં 1/2 કપ જેટલું મેં પાણી એડ કર્યું હતું, અને બીજું 1 કપ જેટલું મેં પાણી લીધું છે, તો પાણી થોડું થોડું ઉમેરીશું અને આ રીતે તેને મિક્સ કરતા જઈશું। તો પાટોડીનો આ બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ બેસનની સામે 1/2 કપ દહીં અને 1.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે, અને તમે જોઈ શકો છો કે આ જે મિશ્રણ છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે, અને તેની કન્સિસ્ટન્સી તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ મેં અહીંયા 1 નોનસ્ટિક કઢાઈ લીધી છે, તેમાં આપણે બેટર એડ કરીશું, અને બેટર કઢાઈમાં ઉમેર્યા બાદ મેં ગેસ ઓન કર્યો છે, ત્યાં સુધી ગેસ ઓન નથી કરવાનો, અને ગેસ ઓન કર્યા બાદ કન્ટિન્યુઅસલી આપણે તેને આ રીતે ચલાવીશું। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું, મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે આપણું જે બેટર છે તે ઘટ થતું જશે। જ્યારે બેટર ઘટ થવા લાગે ત્યારે તેને તમારે કન્ટિન્યુઅસલી ફાસ્ટલી ચલાવવાનું છે, એટલે આની અંદર લમ્પ્સ નહીં પડે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ રીતે કન્ટિન્યુઅસલી તમારે તેને ચલાવતા રહેવાનું છે। જો અહીંયા બહુ બધા ગાંઠા પડી જાય તો તમે બ્લેન્ડર ફેરવી શકો છો, પણ આ રીતે કન્ટિન્યુઅસલી અને ફાસ્ટલી ચલાવશો તો વધારે ગાંઠા પડવાની શક્યતા ઓછી થઈ જશે, અને એકદમ સરસ તમારી સ્મૂથ પાટોડી તૈયાર થશે। તો આ રીતે કન્ટિન્યુઅસલી તેને ચલાવવાનું છે, અને આ રીતે મિશ્રણ ઘટ થઈ જાય ત્યારે ગેસ બિલકુલ આપણે ધીમો કરી દઈશું, અને જે થોડા થોડા લમ્પ્સ તમને દેખાતા હોય તો તમે તેને ચમચાની મદદથી આ રીતે તોડી શકો છો। આના માટે બ્લેન્ડર ફેરવવાની જરૂર નથી, એકદમ સરસ તે મિક્સ થઈ જ જશે, પણ અહીંયા જો લોટમાં ગાંઠો વધારે પડતી હોય તો તમે તેમાં બ્લેન્ડર ફેરવી શકો છો। અહીંયા મારે બિલકુલ જરૂર નથી પડી, અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ લોટ મારો તૈયાર થઈ ગયો છે। તો બિલકુલ ગેસ ધીમો જ રાખવાનો છે, અને આ લોટને આપણે 5 મિનિટ માટે સિજવવા માટે મૂકીશું, એટલા માટે મેં અહીંયા એક જૂનો તવો લીધો છે, તેની ઉપર હું આ કઢાઈ મૂકું છું અને ઢાંકી દઈશ। હું તેને 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશ, એટલે આપણી જે પાટોડી છે એ કાચી ન રહે, લોટ કાચો ન રહે, એકદમ સરસ બફાઈ જાય। 5 મિનિટ બાદ તમે આ રીતે તેને ચેક કરશો, એટલે લોટ એકદમ સરસ બફાઈ ગયો હશે, તેનો જે કલર છે એ થોડોક ચેન્જ થશે, અને સાથે સાથે લોટની ઉપર એકદમ સરસ ચમક આવશે। કેમેરામાં એ શાઇન એકદમ કેચ નથી હું કરી શકી, પણ
જ્યારે તમે બનાવશો ત્યારે તમને દેખાશે કે લોટમાં એકદમ સરસ શાઇન આવી હશે। અને હવે આ લોટ આપણો તૈયાર છે, એટલે એક પ્લેટમાં મેં પહેલાં થોડુંક તેલ લગાવી દીધું હતું અને એ પ્લેટમાં આપણે આ લોટ ઉમેરવાનો છે। આ લોટ જે છે એ સેમ એ જ રીતે બનાવવાનો છે જે રીતે આપણે ખાંડવીનું લોટ તૈયાર કરીએ એ જ રીતનો લોટ તૈયાર કરવાનો હોય છે। બસ ખાંડવી આપણે એકદમ પતલી પાથરતા હોઈએ અને પાટોડીને આ રીતે થાળીમાં થોડીક જાડી જ પાથરવાની હોય છે। બધી બાજુ એક સરખું પથરાઈ જાય એટલે 10-1 મિનિટ આપણે તેને ઠંડી થવા દઈશું અને 10 મિનિટ બાદ એ એકદમ સરસ સેટ થઈ ગઈ હશે। જ્યારે ઠંડી થશે ને ત્યારે એકદમ સરસ તે સેટ થઈ જશે અને પછી તમે ઇઝીલી તેના પીસીસ પાડી શકશો। તો હું અત્યારે આ પાટોડીના જે પીસ છે એ બિલકુલ નાની નાની સાઇઝના તૈયાર કરી રહી છું, એકદમ ક્યુબ સાઇઝ હું તૈયાર કરી રહી છું, એટલે તે બધી બાજુએથી એક સરખા જ દેખાય। આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા જે આ પાટોડીના ક્યુબ્સ છે તે તૈયાર થયા છે, એકદમ પોચા બને છે। આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, એકદમ પોચા, આ ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। આનો ટેસ્ટ તમને લગભગ ખાંડવી જેવો જ લાગશે। તો અહીંયા મેં બધા ક્યુબ્સ અલગ અલગ કરી લીધા છે અને હવે આપણે તેને બે ભાગમાં વહેંચી લઈશું, કારણ કે આપણે તેને બે અલગ અલગ રીતે વઘાર કરવાની છે અને એકદમ સરસ નવી રીતનો વઘાર હું તમને શીખડાવવાની છું, એટલે વિડીયો સ્કીપ નહીં કરતા। તો બાઉલમાં અહીંયા મેં બે સરખા ભાગ કરી લીધા છે। હવે એક કડાઈની અંદર મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી રાઈ ઉમેરીશું અને સાથે જ આપણે તેમાં 1 લીલું મરચું એકદમ ઝીણું સમારેલું એડ કરીશું। ગેસ આ સમયે બિલકુલ ધીમો જ રાખવાનો છે, સાથે જ તેમાં થોડાક મીઠા લીમડાના પાન અને 1 ચમચી સફેદ તલ એડ કરીએ। આ વઘાર આપણો એકદમ સરસ સંતળાઈ જાય, એટલે કે તલ જે છે એ પણ એકદમ સરસ સંતળાઈ જાય, એટલે તરત જ આપણે તેમાં પાટોડીના પીસીસ એડ કરી દઈએ। સાથે જ હું તેમાં 1/2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરી રહી છું અને અહીંયા 1 નાની ચમચી હું કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું અને થોડાક લીલા ધાણા એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા તમે કાશ્મીરી લાલ મરચાંની જગ્યાએ અથાણાના મસાલાથી પણ વઘાર કરી શકો છો। 1 ચમચી તમારે અથાણાનો મસાલો એડ કરવાનો અથવા તમને જેટલો ભાવે એટલો એડ કરવાનો, એ મસાલેદાર પાટોડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। પણ મેં આ રીતે સિમ્પલ વઘાર જ તૈયાર કર્યો છે। હવે બીજા પેનની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં પણ આપણે 1/2 ચમચી રાઈ ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 નાની સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ડુંગળીને સાતળી લઈશું અને ડુંગળીનો કલર થોડોક ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાનું છે। સાથે જ હું તેની અંદર અહીંયા 1 તીખું લીલું મરચું પણ એડ કરી રહી છું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી રહી છું, તેને પણ આપણે ડુંગળી સાથે સાતળી લઈએ તો ડુંગળીનો કલર થોડોક ગુલાબી થાય અને ત્યાં સુધી મેં તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતળી છે। વધારે કલર તેનો ડાર્ક નથી કરવાનો, નહીં તો વઘાર સારો નહીં લાગે, એટલે કે તમારી પાટોડી છે એની સાથે વધારે પડતી સાંતળેલી ડુંગળીનો ટેસ્ટ સારો નહીં આવે। હવે તરત જ આપણે તેમાં પાટોડી એડ કરીશું અને ત્યારબાદ લીલા નાળિયેરનું ખમણ આપણે તેમાં એડ કરીશું। અહીંયા જો તમારી પાસે લીલા નાળિયેરનું ખમણ ના હોય તો સૂકા ટોપરાની છીણ પણ એડ કરી શકાય છે। ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા થોડીક વધારે ક્વોન્ટિટીમાં જ એડ કરીશું, એનાથી પાટોડીનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે, એટલે મેં થોડાક ધાણા વધારે એડ કર્યા છે। બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે। અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી સિવાયની બાકી બધી વસ્તુઓ ઉમેરી તમે વઘાર તૈયાર કરી શકો છો, એ પાટોડી પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે। તો મેં તમને વિડીયોમાં 2 રીત બતાવી છે વઘારની, પણ તમે ડુંગળી લસણ વગર અને અથાણાના મસાલા સાથે એ રીતે 4થી રીત એટલે કે 4 રીતે તમે અહીંયા પાટોડીનો વઘાર કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આપણી આ બંને પાટોડી તૈયાર છે। તો અહીંયા લીલા નાળિયેરના ખમણ સાથે આપણે તેનું ગાર્નિશિંગ કરીશું અને થોડાક લીલા ધાણા પણ આપણે તેની ઉપર ગાર્નિશ કરીએ। તો ફ્રેન્ડ્સ, આ પાટોડીની રેસીપી તમે ક્યારે બનાવવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ પાટોડીની રેસીપી અને વઘારની રેસીપી તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો।
ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.